બાજરાને વાવો, એમાં પાણી પાવ, લોનો, એ ખેતરમાં ખળામાં કાઢો, ઘીરે બાજરો આવે એને દળાવો, અને હઠાઈ બાઈ એનો રોટલો ગળે અને પીરશે, અને પછી એમ કહે કે મને ભૂખ નથી, ખાનારા કોઈ ન મળ્યા સાહેબ. તેથી એને આઘાત બહુ લાગે. હવે નીકળી સાંભળજો. કે પગે બાંધા ઘૂઘરા અને અંગે ઓઢી ઓઢણી રે, પગે બાંધા, પગે બાંધા ઘૂઘરા અને અંગે ઓઢી ઓઢણી, અને અંગે ઓઢી ઓઢણી, પગે બાંધા ઘૂઘરા અને અંગે ઓઢી ઓઢણી. અમે ઘાઘરી પહેરી નહીં પડ માંગુમાં, પણ જોનારા કોઈ નો મળ્યા રે. કેવો આઘાત કલાકારને લાગતું છે, કલ્પના કરો. અમે નિઝરણી બનીને આ દુનિયામાં ઉભા, પણ ચડનારા કોઈ નો મળ્યા રે. પછી નીકળી બહુ સરસ છે. કે સ્વયંવર કીધો આવ્યા પુરુષ રૂપાળા, સ્વયંવર કીધો આવ્યા એજી પુરુષ રૂપાળા રે, એજી અમે કરમાલી દીતી રૂડી વર માળા, પણ છાળા કોઈ નો મળ્યા રે જી. અમે કરમા લીધી તી રૂડી વર માળા, જીવે રે છાળા કોઈ નો મળ્યા રે જી. અને છેલી કડી, કે કાગ બ્રહ્મ લોક જોડ્યો એ જ્યાં પતિ તોને કાજે રે, એજી અમે હિમાલયથી દેહુને પડતી મેલી, પણ ઝીલનારા કોઈ નો મળ્યા રે. કેવું જોયું કે આ ઝીલનારાય છે, આજ મુછાળાય છે, આ જોનારા છે, અને આ જમનારાય છે. સાહેબો, આ સમય આજ બહુ લોકસાહિત્યને માટે સુવર્ણ છે. એક મારે રચના આપને સામે રજૂ કરવી, અને આ મેં હમણાં એમનું સન્માન હતું જવાહરભાઈનું, જ્યારે અહીં જૂનાગઢમાં ત્યારે હું ગયો હતો એ ફંક્શનમાં, અને મેં કીધું હતું કે હું આ કવિતા તખતદાન રોહડિયાની, દાન અલગારીની છે ભીખુભાઈ વારોતરિયા, આ તખતદાન રોહડિયાની કવિતા છે, બહુ સરસ તખતદાન દાન અલગારી, મસ્ત કવિ, હા એની કવિતા, અને આને બરાબર લાગવું પડે હા જવાહરભાઈને. એટલે હું રૂડું નથી માનતો, ખોટું. આ સ્ટેજ છે, આ સ્ટેજ અમારું મંદિર છે, અહીંથી અમે ખોટા વખાણ કરીએ તો અમને પાપ લાગે, પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે, એટલા ખાતર કહું છું. હે, આ સંપૂર્ણ એને લાગુ પડે છે. કઈ મોજમાં રહેવું, મોજમાં રહેવું મોહનભાઈ, મોજમાં રહેવું રે બાવલિયા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અને અગમ ગચર એ અગમ ગોચર રખ ધણીની ખોજ મારે ઉરે બાવલિયા, મોજ મારે હું, મોજ મારે હું. આ શિવરાત્રિના મેળાને આ કવિતા લાગુ પડે છે સાહેબ. અગમ અગોચર અલખ ધણીની, અલખ ધણીના ધૂણા ધખાવ્યા છે સાહેબ મહાત્મા હોય, સિદ્ધ પુરુષો અહીંયા આવ્યા છે, ગોપીચંદ ભરતશ્રી, અને અમારા આત્માઓ અહીં મરઘી કુંડમાં સ્નાન કરવા શિવરાત્રિની જે આવશે એને પણ આ લાગુ પડે છે. મોજમાં રહેવું એટલે ખાણી પીણીની મોજ આ કવિ તખતદાન રોહડિયા નથી કરતા. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું સાહેબ, જીવન વર્તમાનમાં છે, નથી ભૂતકાળમાંય નથી, અને ભવિષ્યની પણ ખબર નથી આપણે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. વધારો ઓહો, આપણા લોકલાડીલા કલેક્ટર સાહેબ વધાર્યા છે,
પારકી સાહેબ અને સુમેરા સાહેબ, કમિશનર સાહેબ પણ વધારા છે. હા, આ સુમેરા સાહેબના પિતાશ્રી આવ્યા હતા મને મળવા. મને કે હું પણ તમને સાંભળવા આવ્યો છું સાહેબ. હા જી સાહેબ, પધારો પધારો પધારો. જીવન વર્તમાનમાં છે, નથી ભૂતકાળમાં, નથી ભવિષ્યમાં, નથી. ભૂતકાળની ઘટના ઘટી ગઈ છે, બરણી તૂટી ગઈ છે, આપણા હાથરી વાત નથી, એની ખબર નથી આપણે. આવતીકાલે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું. મને એક જણે બહુ સરસ સાહેબ વાત કરી હતી, ન જાણ્યું જાનકીનાથે એમ નથી સાહેબ, એ તો પરમ તત્વ છે, એને તો ખબર હતું ને આવતીકાલે શું થવાનું છે. પણ ન જણાયું જાનકીનાથે સવારે શું થવાનું છે, શું થવાનું છે, મારે ગાદીએ બેહવાનું છે કે વનમાં જવાનું છે, એ ન જાણ્યું, ન જણાયું જાનકીનાથે સવારે શું થવાનું છે. એટલે ભવિષ્યની મીડિયાવાળા મિત્રોને એક વિનંતી, અને વિનંતી જ કરાય, ઘીરેથી બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય, સમજ્યા? મૂછું ન મળાય. એક ભાઈ મૂછું મેળ્યા કરે ને, તો એક જણા સામે આવીને કીધું કે તમે આ મૂછું મેળ્યા કર્યા એટલી તકલીફ આયતા કર્યા હોત ને તો બે જો લુગણા થઈ જાત તમારી. મૂછું ન મળાય એમાં તો વિનંતી જ કરાય કે મીડિયાવાળા થોડા અવર જવર ઓછી કરે વચ્ચે, કારણ કે હું તો વાતોનો માણસ છું, અમે કંઈ જોઈ જોઈને તો બોલતા નથી, તમારા મૂડ ઉપર બોલીએ એટલે સંકલન તૂટી જાય. એટલે વિનંતી કરીએ કે ગમે તારે મહેમાન આવે ત્યારે અમે એના ફોટા લેવા માટે આપ તત્પર રહેજો, એમાં મારી કોઈ ના નથી. પણ આ તો એક તમારા ધ્યાન ઉપર આપું છું, ધ્યાન ઉપર દોરું છું એમ. હવે મોજમાં રહેવું, હવે એની ભૂતકાળની વાત તમે જાઓ દો, શાસ્ત્રની વાત તમે જાઓ દો, પણ મારા તમારા અનુભવની એક વાત કરું. અખતરો કરો હોય તો કાલ પ્રંદી ઓલેદી તમારે કરજો. તમે જમવા બેહો, બેહો અને જમવા બેઠા અને શાક બગડી ગયું, માનો તૂરું થઈ ગયું, ખાટું થઈ ગયું, મોળું થઈ ગયું, એટલે તમે વર્તમાનમાં હો ને તો તમને વિચાર આવશે. આ બહુ ઝીણી વાત છે, ઉતરે બહુ સમજવી અઘરી પડે, પણ છે હોના જેવી વાત છે. તમે વર્તમાનમાં હો ને તો તમને વિચાર આવશે કે મારી પત્નીની તબિયત બરાબર નહીં હોય, છોકરાને કામ કરવા નહીં દીધું હોય, અથવા કોઈ મહી મહેમાન આવી ગયા છે એમાં મોડું થયું છે, શાક કોઈ દી બગડે નહીં પણ આજ બગડ્યું છે, પણ કંઈક એવી ઘટના ઘટી છે એમ સમજીને વાટકો બાજુમાં મૂકી દો શાકનો, અને સંભારો રોટલો ખાવ ને તોય તમને અમૃતનો ઓટકાર આવશે સાહેબ. હા, પણ શાક બગડ્યું ને તમે બગડ્યા એટલે બધું બગડ્યું સમજી લેવાનું સાહેબ. હા, શાક બગડ્યું એની યાર તમે બગડ્યા એટલે વાત પૂરી થઈ ગઈ. પછી રોટલો ખાતા ન લાગે, ખોળના બટકા ખાતા હોય એવું લાગ્યા કરે સાહેબ. રોટલી ખાતા એમ તો લાગે જ નહીં, તમને એમ લાગે પગરખાની હકતરી ખાઈ છીએ. ખીચડી ખાતા એમ તો લાગે જ નહીં, આપણે એમ લાગે ગોદડું સાવતાનું એવું લાગે. અંદરનો હવા, અંદરની દુનિયા બદલી ગઈ એટલે બહારની દુનિયા એસી મિનિટે બદલી ગઈ સાહેબ. એટલે મોજમાં રહેવું, એટલે વર્તમાન માર્યું. એટલે અર્જુને ભગવાન કૃષ્ણને કીધું કે મારા રથને મધ્યમાં લઈ લ્યો, મહાભારતના યુદ્ધમાં મધ્યમાં લઈ લ્યો, મારે જોવું છે કોણ કોણ મારા સામે લડવા માટે આવ્યા છે. અને મધ્યમાં રથ લીધો, અને પછી અર્જુને ભગવાન કૃષ્ણ કીધું કે આ સામે ઊભા એને મારે મારવાના છે. અર્જુન ભાઈ કૃષ્ણ કે હા એને તમારે મારવાના છે અર્જુન, તો કે તો મારા દાદા છે ને, કાકા છે ને, મોટા બાપા છે ને, ભત્રીજા છે ને, જમાયું છે, તો કે હું તને ક્યાં બીજા સમજી લેવો, અહીંયા તને ખબર જ નથી કે આ બધા આવવાના જ છે. પણ એને મોહ થયો, આ મારા છે એટલું દુઃખ થયું સાહેબ. આપણું રૂવાડું ખેંચાય એટલે દુઃખે. એક્સિડન્ટમાં કેટલાય ગુજરી જાય પણ આપણે થાળી ઉપર નથી બેસી જતા, કારણ કે આપણે કાંઈ શેડો અટતો નથી. એટલે આપણી ઉપર આવ્યું અર્જુનને ખબર પડી કે આ મારા છે, એના માટે આખી ગીતા ગાવી પડી સાહેબ. તો મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. પેલી કડી સમજો,